આસામના ગૃહ અને રાજકીય સચિવ શિલાદિત્ય શેટિયાએ તેમની પત્નીના મૃત્યુની થોડી મિનિટો બાદ આત્મહત્યા કરી લીધી. તેમની પત્ની બોરબારુઆ કેન્સરથી પીડિત હતા. તેઓ છેલ્લા ઘણા દિવસ સુધી ગુવાહાટીની નેમકેર હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. મંગળવારે 40 વર્ષીય અગામોની જીવનની લડાઈ હારી ગયા હતા. તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના મૃત્યુની 10 મિનિટની અંદર 44 વર્ષીય શિલાદિત્યએ પોતાની સર્વિસ ગનથી પોતાને ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. ડોક્ટરે ચેટિયાને બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તે બચાવી શક્યા નહીં. મહત્વનું છે કે શિલાદિત્ય પત્નીની બીમારીને કારણે છેલ્લા 4 મહિનાથી રજા પર હતો. શિલાદિત્ય 2009 બેચના આઈપીએસ અધિકારી હતા. તેઓ આસામના તિનસુકિયા અને સોનિતપુર જિલ્લાના પોલીસ અધિક્ષક પણ રહી ચૂક્યા છે. ગૃહ સચિવ તરીકે નિયુક્ત થયા પહેલા તેઓ આસામ પોલીસની 4 બટાલિયનના કમાન્ડન્ટ તરીકે પણ કામ કરી ચૂક્યા છે. તેમને 2015 સ્વતંત્રતા દિવસ પર વીરતા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ મળ્યો હતો. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.